જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો ને? ચાલો આજે તમને છે ને નવી જગ્યા બતાવીએ. અમાર ઘર વિંડામાંથી તો તમને દરરોજ બતાવું છું, તો આજે શું કહેવાય, આ નજીક આવી છું ને, કે મંદિરે ગઈ હતી ને તો રસ્તામાં આવે ને, રોડ ઉપર છે આ તળાવ. કેટલું મસ્ત છે, કઈ છે ને, તો તે આ શું કહેવાય, ડક છે, પછી કબૂતરા છે, બધા ત્રણ જણા ચણ લઈ આવે. ઘણા બધા જો ત્યાં બધા છે ને ખાવાનું લઈને આવે, તો લોકોને મૂકી જાય. કેટલું મસ્ત વાતાવરણ છે ને, એટલા ડખલા છે ને, બધું અત્યારે સવારનો એનો નાસ્તો કરે છે. બારે તળાવ છે આવી રીતના, મારા ઘરની સામે છે. કેટલું મસ્ત છે વાતાવરણ, વાતાવરણ કેટલું મસ્ત એનું છે ને. અહીં છે ને વોક કરવાને આવી શકીએ, આવું હું જ્યારે સમર હોય ને ત્યારે. અત્યારે તો શું કહેવાય, ઠંડુ છે એટલે નથી આવી શકતી, હું આવું ચાલવા આવી જાઉં. કેટલું મસ્ત છે જોયું. અત્યારે એ લોકો ચણ ચણશે, રાતે પણ આવે, રાતે ને સવારે. ચાલો હવે હું ઘરે જાઉં. કેટલું મસ્ત છે, એટલા ફાઇન શાંત વાતાવરણ હોય ને, મજા આવે બેસવાની. એ બધા ફિશિંગ પણ કરે, આપણે ના કરીએ પણ ફિશિંગ કરે. ચાલો અમે જઈએ. ઓકે, હું જાઉં હવે, પછી વિંડામાંથી તમને પાછું બતાવીશ. કે અત્યારે આવી છે, મેં કલાક ગાડી ઊભી રાખી ને તમને બતાવી દઉં. ને આ સામે છે ને પાર્ક છે, ક્રિકેટ પાર્ક. બધા ક્રિકેટ રમવા આવે સામે અહીંયા, પણ અત્યારે તો વિન્ટર, અત્યારે કોઈ ના આવે. અત્યારે ગ્રાઉન્ડ છે ને સારું નથી, એ સામે છે ને ક્રિકેટ રમવા આવે બધા છોકરા. કેટલું મસ્ત વાતાવરણ છે આજે, એટલું મસ્ત વાતાવરણ છે એટલે મજા આવે આવી રીતે વોક કરવાની. થોડી વાર ચાલી પણ લઉં ને શું કહેવાય, વિડીયો પણ ઉતારી લઉં, બે કરે કામ કરી લઉં. વરસાદ નથી ને એટલું કુલ છે, ગરમી પણ નથી ને ઠંડી પણ નથી ને એવી રીતે વરસાદ પણ નથી, એટલે એટલી ફાઇન મજા આવે છે ચાલવાની. કોટ તો પહેરવો જ પડે, કે વિન્ટર આવી ગયું ને એટલે આપણે ઇન્ડિયાને, ઇન્ડિયામાં હવે તો કોટને પહેરીએ આપણે, કે ઇન્ડિયામાં ઠંડુ ચેન્જ થઈ ગયું છે, બધું ક્લાઉડ બધા ચેન્જ થઈ ગયા છે. તો ઇન્ડિયામાં આપણે છે ને હવે ચેન્જ થઈ ગયું હોય વેધર, પહેલાં જ એટલું નહોતું ચેન્જ થતું. હવે બધા બધું કહેવાય પોલ્યુશન વધ્યું ને એના કારણે અહીંયા પણ ચેન્જીસ છે વેધર. આ વખતે ઠંડી ચાલુ વધારે થઈ ગઈ છે, ગયા વર્ષે ઓછી હતી ઠંડી આ ટાઈમે. મજે નાખવાથી પાણી નીકળે, કે હવે ઠંડુ વાતાવરણ હોય ને એટલે. કેટલું મસ્ત પાક છે, સનશાઇન આવે છે, જય સૂર્યનારાયણ દેવ. ચાલો અમે ઘરે જઈએ. હું ગઈ હતી કિશનને મૂકવા, કિશન ગયો શિબિરમાં મંદિરે, તો એ બાઇક લઈને કે હું જાઉં એમ, મેં કીધું ના અત્યારે ઠંડુ વાતાવરણ હોય, વેધર ખરાબ હોય ને, તો પછી મૂકવા ગઈ હતી. સાંજે પાછા લેવાય જવાનો છે. કેવી ગઈ મારો માર કાર, ધ્યાન ના રાખે ને એ લોકો, કંઈ વાંધો નહીં. ચાલો ઓકે, જય સોમનાથ બાપા, જય સોમનાથ, મારા ઠાકોરજીને દર્શન કરાવી દે. ઓકે, જય સ્વામિનારાયણ, નીલકંઠવણી મહારાજ. ફોગી થઈ ગયું મારા આંખમાં. ઓકે બાય બાય, પછી મહિલા પછી ઘરે જઈ ફાઈન તમને દર્શન કરાવું ઠાકોરજીના. ઓકે, આજે આ બ્લોગ આવી જશે. જય સ્વામિનારાયણ. જો અમારે યુકેનું વેધર સવારે તમને વિડીયોમાં, સવારે વેધર બતાવ્યું, હવે અત્યારે બપોરનું વેધર બતાવું, આખી આ બહારનું વેધર જોયું. એટલો વરસાદ આવી ગયો, હું આખી ભીની થઈ ગઈ.
એવું ઝરમર ઝરમર વરસાદ આવે ને, આપણે ઇન્ડિયામાં કહેતા ને, આવરે વરસાદ, મેવલિયા વરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક, ઢેબરિયો પ્રસાદ એમ કહેતા ને. અમારે ઢેબરિયો પ્રસાદ દરો જોઈએ. એટલે છે ને, હવે ત્યાં છે બધું. જાય છે અમે મમ્મીને ઘરે પોટલા બાંધીને કપડાના, કે અમારે વોશિંગ મશીન છે નહીં ને, એટલે મેં કપડાં લઈ પોટલા લઈને મમ્મીને ઘરે જઈએ. જેને કપડાં ધોવાવું આવવું હોય ને આવી જાઓ. અમારા તળાવ સામે જ છે પણ ધોવાય નહીં કપડાં, કે પાણી બહુ ઠંડુ છે ન, તે વરસાદ આવી ગયો કે નહીં, કપડાં ધોઈ એલાઉડ નથી. ઇન્ડિયા હોય ને તો ધોઈ આવીએ તળાવમાં, અહીંયા એવી રીતે એલાઉડ નથી. એટલે ચાલો હવે મમ્મી ને ઘરે મહિલા. અમારે બહાર નું વાતાવરણ, વરસાદ આવી ગયો મસ્ત નો, કીર્તન સંભળાવી દઉં. ચાલો કીર્તન સંભળાવી દઉં. લાગી રે લગન માને સ્વામી તારા નામને, લાગી રે લગન માને સ્વામી તારા નામને, સ્વામી તારા નામને રે સહજાનંદ નામને, સ્વામી તારા નામ આનંદ નામને, લાગી રે લગન મને સ્વામી તારા નામ, લાગી રે લગન મને સ્વામી તારા નામ, સ્વામી તારા નામને રે સહજાનંદ નામને, સ્વામી તારા નામને રે સહજાનંદ નામને, લાગી રે લગન મને સ્વામી તારા અક્ષરધામની, લાગી રે લગન માને સ્વામી તારા નામ, લાગી રે લગન માને સ્વામી તારા નામ. ને મમ્મી છો જો ભજન ની બુકુ લખે સોમના મહામંત્ર ની. અક્ષર છે ને હમણાં ઝીણા થઈ ગયા. મને ઘાટી પેન જોઈએ, નથી ઘાટી પેન થતી. હે લે સામે સામે આવી રીતે જો. બીજું પણ તું જ કહું ને, આવી રીતે ભરી દે બુક. હું એ ભરતી હમણાં નથી લખાતા મારાથી, અંગૂઠા દુખે ને નથી લખતી હતી. મસ્ત રાઇટિંગ છે. હવે ચાલો અમે શાક વઘારી લઈએ. બે બે શું કહેવાય, રીંગણાનું શાક કરવાની છું. પપ્પા ભજન ગાય દેખાડું. Thank you.
મને કે ડિસ્ટર્બ ના કરતી મને, 4 વાગે ને એટલે એનો ટાઈમ થઈ જાય ભજન ગાવાનો. ડ્રાયર મૂકી દીધું છે, આ બીજા કપડાં કરવાના છે, રીંગણાનું શાક કરવાનું છે. તો ચાલો અમે કેવી રીતે વઘારીએ ને એ તમને બતાવી દઈએ, બરાબર? ચાલો, હું મમ્મીને ઘરેથી પાછી આવી ગઈ છું, કે કે વિડીયો બહુ લાંબો થતો હતો તો તમને કન્ટિન્યુ નથી કરતી. કાલે કન્ટિન્યુ કરીશ, અત્યારે આ વિડીયો તમને એટલો જ એન્ડ કરું છું. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ ને લાઈક માય યુટ્યુબ ચેનલ. કાલના વિડીયામાં તમને રેસિપી મળશે. ઓકે, થેન્ક યુ સો મચ, બાય બાય.